ગીર સોમનાથના વેરાવળમાં યુવતી પર હુમલો કરવામાં આવ્યો। ઘરમાં એકલી હતી આ યુવતી। અજાણ્યા શખ્સે આ યુવતી પર હુમલો કર્યો। યુવતી પર ચારીથી હુમલો કરીને આ શખ્સ ફરાર થઈ ગયો છે। ત્યાંથી ઘટના સ્થળેથી એસિડની બોટલ પણ મળી આવે છે। એસિડની બોટલ મળી આવતા એસિડ એટેકનો પ્લાન હોવાની પણ શંકાઓ છે। યુવતીને સારવાર અર્થે હાલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી છે। પોલીસે હુમલો કરનારને પકડી પાડવા તપાસ કરી શરૂ છે। કૌશલ જોશી અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। કૌશલ, શું હતી આ સમગ્ર ઘટના? ક્યારે, કેવી રીતે આ બનાવ બન્યો અને શું વિગતો? વેરાવળના પોશ વિસ્તાર એવા ટાગોર નગરની અંદર જ્યારે માતા પિતા ઘરની બહાર ગયા હતા ત્યારે અમદાવાદ અભ્યાસ કરતી અને વેરાવળ ખાતે રજાઓની અંદર આવેલી એક યુવતી કે જે 22 વર્ષની હતી, પોતાના ઘરે પોતાની નાની બહેન સાથે એકલી હતી ત્યારે એક અજાણ્યો ઈસમ છે તેમના ઘરની અંદર આવ્યો હતો અને માસ્ક તેણે પહેરેલું હતું અને તેણે તીક્ષ્ણ હથિયાર વડે યુવતી ઉપર હુમલો કર્યો હતો। યુવતીના ગળાના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે અને આ ઈજાઓ બાદ જે હુમલાખોર છે તે ત્યાંથી નાસી છૂટ્યો છે, પરંતુ જ્યારે પોલીસ તપાસ કરાઈ છે ત્યારે ઘટના સ્થળ ઉપરથી એસિડ પણ મળી આવ્યું છે। એક પૂર્વાયોજિત કાવતરા રૂપે યુવતીની કુક્રૂર હત્યાનો જે આ પ્રયાસ હતો, ક્યાંક ને ક્યાંક યુવતી છે તે ખૂબ જ વધારે ઈજાગ્રસ્ત થઈ છે। તેઓને વેરાવળ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે। તેમના પરિવારજનો ત્યાં પહોંચી ચૂક્યા છે। પોલીસ દ્વારા ઘર અને આસપાસના વિસ્તારમાં તપાસ કરવામાં આવી છે। સુરક્ષિત નથી? જી દીક્ષિતા, कौशल, जे प्रकारनी घटनाओं बनी रही है, कदाच बहार जाए तो युवती पर हुमलो थाय, परंतु आ युवती तो घर में ज हती ने घर में पण हवे तो युवतीओ सुरक्षित नथी। जी चोक्कसथी दीक्षिता, एक गीर सोमनाथ जिल्लानी नहीं परंतु समग्र गुजरातनी माटे एक अलार्मिंग विषय छे, कारण के छेल्ला 10 થી 15 दिवसनी अंदर युवतीओ उपर आ रीते जे एक सतत हत्याना बनावो सामे आवी रह्या छे। पोलीस द्वारा एक दाखलारूप कामगीरी करवानी समाजमां मांग उठी रही छे, कारण के कोई पण व्यक्ति युवतीओ उपर हुमलो करी अने पोताने युवतीओथी उपरवट माने अथवा तो पोताने रिजेक्शन कोई पण मळतुं होय छे त्यारे तेओ सहन नथी करी शकता। युवती पर आ प्रकारना हुमलाओ छे ते गुजरातनी अंदर सामान्य क्यारेय पण न बनी शके। पोलीस द्वारा एक दाखलारूप कामगीरी करवामां आवे, आवा जे पण गुनेगारो छे तेओने जाहेरनी अंदर सजा करवामां आवे तेवी लोकमांग पण उठी छे। बिल्कुल आभार कौशल समग्र विगत बदल। तो फरी एकवार आ युवक छे फेनिलना रस्ते जई रह्यो छे। युवतीने घरमां घुसीने जे रीते मारी छे, अजाण्या शख्से तेना पर हुमलो कर्यो छे अने ઘરની અંદર આપ દ્રશ્યો પણ જોઈ શકો છો। એકલી રહેતી યુવતી પર અજાણ્યા શખ્સ દ્વારા હુમલાની ઘટના બની છે। વેરાવળના પોસ્ટ ગણાતા ટાગોર સોસાયટીમાં આવેલા મકાનમાં આ ઘટના બની। ઘરમાં યુવતી એકલી હતી ત્યારે જ અજાણ્યા શખ્સે ઘરમાં ઘૂસી યુવતી પર છરી વડે હુમલો કર્યો। યુવતીએ બચાવવા માટે બૂમો પાડતા જ આસપાસથી લોકો દોડ્યા। લોકોએ લોહીલુહાણ હાલતમાં યુવતીને સારવાર માટે ખસેડી છે। ઘટના સ્થળ પરથી એસિડની બોટલ પણ મળી આવી છે, જેના કારણે ચકચાર મચી છે। આરોપી એસિડ એટેકના ઈરાદે ઘૂસ્યો હોવાની પણ આશંકાઓ છે, ત્યારે પોલીસે હુમલાખોરને ઝડપ્યો છે। હું સવા 6 સુધી તો ઘરે હતો। સવા 6 પછી બહાર નીકળ્યા અને 15 મિનિટમાં પાડોશીનો ફોન આવ્યો કે આ રીતે થયું છે। એટલે કોઈ છોકરો માસ્ક પહેરેલો હતો અને ઘરમાં આવીને એને હુમલો કર્યો। છરી હાથ હશે અને અહીંયા ગળામાં પેલું થયું છે, નસમાં બે નસોમાં અંદર વધારે તકલીફ થયું છે ને લોહી વધારે વહી ગયું છે। અત્યારે હોસ્પિટલમાં અહીંયા છે, સારવાર હેઠળ છે। બસ જેણે આરોપીએ જે કંઈ પણ કર્યું છે ને એની અમે કડકમાં કડક પગલાં લેવાય, જેથી કરીને ભવિષ્યમાં બીજા કોઈની હારે આવું થાય નહીં। હું મારી ઓફિસે બેઠેલો હતો ત્યારે મને ખ્યાલ પડ્યો કે બિહારીનગર નજીક એક 22 વર્ષની દીકરી ઉપર ઘરમાં જઈ અને એક યુવાને છરી વડે હુમલો ગળા ઉપર કરેલો અને તેમને હોસ્પિટલ લઈ આવ્યા। તાત્કાલિક મને ખબર પડતા હું અહીંયા દોડીને ત્યાં આવ્યો, ત્યાં ઉપર જોયું છે તો દીકરીનું હજી ઓપરેશન અડધી પોણી કલાક ચાલશે અને અડધી પોણી કલાક ઓપરેશન કર્યા પછી તેમને આઈસીયુ રૂમમાંથી બહાર લાવશે। આવા બનાવો ખરેખર ન બનવા જોઈએ અને જે પણ વ્યક્તિ હોય આ ટાઈપનું કૃત્ય કરતા હોય એમની ઉપર તટસ્થ રીતે કાર્યવાહી કરવી જોઈએ અને ફાસ્ટ કાર્યવાહી કરવી જોઈએ, જેનાથી બીજી વાર આવું કોઈ દીકરી ઉપર ન બને.